ભાવનગરની નારી ચોકડી પાસે કરાયેલ હત્યાના મામલે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ વધુ એક હત્યાના ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. 19/5/14 ના રોજ ભાવનગર નારી ચોકડી પાસે સદગુરુ કોમ્પ્લેક્સની અંદર આવેલ જય માતાજી ટ્રેડર્સના મહેતાજી પ્રેમદાસજીનું ખૂન થયેલ, જે બાબતે હકીકત મળતા કે આ ગુનામાં દિનેશ ધીરુ બારેયા નામ રહે ભૂતેશ્વરવાળો હોવાની પૂરી સંભાવના હોય તેવી હકીકત મળેલ, જે આધારે નારી ચોકડી પાસે ધીરુ અંગેની માહિતી મળતા નારી ચોકડી દિન LCB ઓફિસલો પૂછપરછ કરતા તેણે નારી ચોકડીવાળો જે આ શત્રુ ગુનો કરેલાની કબૂલાત આપેલ છે. તે ગુનાના ગામે તેને ધોરણસર અટક કરેલા છે. આ આરોપી અગાઉ તળાજાની અંદર પણ જે સિમેન્ટના ટ્રક અને એની લૂંટ કરી અને ડ્રાઈવરને મારી નાખવાના ગુનામાં ઉલ્લેખનીય છે કે નારી ચોકડી પાસે આવેલ સદગુરુમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કામ કરતા પ્રેમદાસને આરોપીએ લૂંટના ઈરાદે છરીના ઘા ઝીકીને નાસી છૂટ્યો હતો. ઘાયલ થયેલા પ્રેમદાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જે બાદથી પોલીસે હત્યારાને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે આરોપી હવે પોલીસ સકંજામાં છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ભાવનગર.